સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચરથી પોગરૂ રોડ વચ્ચે ગત રાત્રિના સમયે તિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં અમીનપુરના બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમવારે રાત્રિના સમયે પ્રાંતિજના પલ્લાચરથી પોગલું વચ્ચે આવેલા હનુમાનજી મંદિર પાસે રોડ પર ત્રણ બાઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં અમીનપુરના બાઇક ચાલક યુવક સુમિતભાઈ ભલાભાઈ રાવત ઉંમર વર્ષ અંદાજે 19 નું ઘટના સ્થળે જ ગંભીર ઇજાના કારણે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત ઘટનાને લઈને આજુબાજુના લોકો દોડી આવીને બચાવ કાર્ય કરવા સાથે 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે 108 ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અન્ય 4 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રાંતિજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પ્રાંતિજ પોલીસને જાણ થયા બાદ તાત્કાલિક સરકારી દવાખાને પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. તો અકસ્માતમાં અમીનપુર ખાતે રહેતા એકના એક યુવાન પુત્રનું અકસ્માતમાં મોત નિપજતા પરિવાર સગા સંબંધીઓ સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે મૃતક યુવક તેની નોકરીનો પ્રથમ દિવસ હોય ઘરેથી પ્રાઇવેટ કંપની નાઇટમાં નીકળ્યો હતો અને અકસ્માત નડતા તેનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. રાવલ, ZSTV પ્રાંતિજ.